નમસ્કાર આપની સાથે હું જો બિદાતા વાત કરીએ અનલોક થયેલા ગુજરાતની જ્યાં જામનગરમાં લાંબા સમય બાદ હરવા ફરવા લાયક સ્થળો ખુલ્યા છે સવારે છ વાગ્યાથી જામનગરવાસીઓ મોર્નિંગ વોક માટે ઉમટી રહ્યા છે લાખોટા તળાવ એમ્યુઝમેન્ટ પાર્ક અને રણજીત ઉદ્યાન ખુલ્યા છે સવારે સાત છ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી મહાનગરપાલિકા દ્વારા હરવા ફરવા માટે લાયક જ્યાં સ્થળો છે તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે લોકોને થર્મલ ટેસ્ટિંગ અને માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના અન્ય હરવા ફરવા લાયકના જે સ્થાનો છે જે સ્થળો છે તે હવે લોકો માટે ખુલ્લા મૂકી દેવાયા છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો અને અંગેની જાહેરાત કરવામાં આવી હતી જ્યાં નિયમોને હળવા બનાવવામાં આવ્યા છે વધુ માહિતી આપશે સંવાદદાતા કિંજલ કિંજલ આજથી જ્યાં જામનગરમાં હરવા ફરવા લાયકના સ્થાનો પબ્લિક માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે કેવો માહોલ સવારથી બિલકુલ વિધાતા જે પ્રકારે વાત કરવામાં આવે કોરોનાની જે બીજી લહેર આવી હતી જેને લઈને રાજ્ય સરકારે ક્યાંક ક્યાંક અંકુશ મૂક્યા હતા હાલ જે પ્રકારે ફરી સ્થિતિ છે તે સામાન્ય થતી રહી છે ત્યારે જ રાજ્ય સરકારે જે નિર્ણય લીધા છે એસઓપી સાથે આજે તમામ હરવા ફરવાલાયક સ્થળો અને ખાસ કરીને જામનગરની વાત કરવામાં આવે તો છોટી ક્યાંસી ગણાતા જામનગરમાં રાજાશાહી વખતનું જે લાખોડા તળાવ છે રણમલ તળાવ છે આ રણમલ તળાવ પણ આજે ખોલવામાં આવ્યું છે વાત કરવામાં આવે રાજ્યનો સૌથી લાંબામાં લાંબો અને મોટો જે સિન્થેટિક જોગિંગ ટ્રેક વોકિંગ ટ્રેક છે એ જામનગરમાં છે ત્યારે આજે વહેલી સવારે છ વાગ્યે થી જ જે પ્રકારે તમામ લોકોને ગાઈડલાઇન્સ સાથે આજે પ્રવેશ આપવામાં આવ્યો છે ને મોર્નિંગ વોક માટે અને કસરત માટે લોકો ઉમટી પડ્યા છે છે હાલ પણ લોકો એ કસરત કરી રહ્યા છે અંગ કસરતના દાવ છે તે કરી રહ્યા છે જે પ્રકારે વાત કરવામાં આવે દરરોજ અહીં અનેક લોકો આવતા હતા પરંતુ હાલની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ હવે સામાન્ય થતી જાય છે ત્યારે લોકો છે તે કસરત માટે પહોંચ્યા છે ખાસ કરીને અહીં જે પ્રકારે જે લોકો આવતા હોય છે ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ પણ આવ્યા છે એમની સાથે પણ વાત કરીશું ખાસ કરીને આજથી મનીષભાઈ જે પ્રકારે જે તમામ હરવા ફરવાલાયક સ્થળો છે તે ખોલવામાં આવ્યા છે એસઓપીનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે શું કહેશો ખૂબ સારો નિર્ણય આમ પ્રજામાંથી ખૂબ એવી માંગ હતી કે ખાસ કરીને જામનગરનું લાખોટા તળાવ કે જ્યાં રોજના અંદાજીત બે હજાર આસપાસ લોકો સવારથી સાંજ વચ્ચે કસરત અને ફરવા બંનેનો લાભ લેતા હોય છે તો આને ખોલવા માટે પ્રજામાંથી પણ ખૂબ સારી લાગણી હતી અને સાથોસાથ ગુજરાત સરકારે પણ ખૂબ સારો નિર્ણય લઈ અને હવે જ્યારે કોરોનાની મહામારી ખૂબ ઓછી થઈ ગઈ છે આપણે પ્રમાણસર હવે સિંગલ ડિજિટમાં કેસ આવી ગયા છે ને એવું લાગે છે કે આ લડાઈ આપણે જ્યારે જીતી ચૂક્યા છીએ ત્યારે આ નિર્ણય લેતા પ્રજાની અંદર ખૂબ સારી આનંદની લાગણી ઉદભવી છે અને મને પણ એ ગર્વ થાય કે મારા હસ્તે જયારે ગઈકાલે આ જાહેરાત કરવામાં આવી કે તળાવની પાડ આવતીકાલથી ખોલવામાં આવશે

ચાલુ જ હતી બાકી બધે લોકડાઉન હતું પણ છ થી નવનો ટાઈમ હતો એ બહુ જ સારા કામ ખાલી એક જ મહિનો બંધ રહ્યો અને તોય અમે તો કસરત કરવા માટે અહીંયા સ્વિમિંગ પૂલ ને બાજુમાં ઘણી બધી જગ્યા છે જ્યાં કસરત કરવા પણ જે તળાવની પારની જે મજા છે એ તો બીજે ક્યાં અહીંયા આખા ગુજરાતમાં હું ભારતમાં ક્યાં છે જ નહીં કારણ કે અહીંયા સિન્થેટિક ટ્રેકને એ બધું નાખેલું છે એની તો વાત જ અનેરી છે જે પ્રકારે વાત કરી વાતા જનરી છે અન્ય પણ શહેરી જન છે ખાસ કરીને લાંબા સમય બાદ આજે શરૂઆત થઈ છે શું કહેશો જામનગરની કસરત પ્રેમી પ્રજા માટે રણમલ તળાવ પરિસર અને તેનો સિન્થેટિક જોગિંગ ટ્રેક ખૂબ મહત્વ ધરાવે છે અને આ જગ્યાનો લાભ સવાર સાંજ પાંચ હજાર જેટલા લોકો લે છે જામનગરની આ આ જગ્યાએ આવવા માટે લોકોમાં હંમેશા થનગનાટ હોય છે જેવું આજે પ્રથમ દિવસે પૂરા પ્રોટોકોલ સાથે આ પરિસર ખોલવામાં આવ્યું ત્યારે સવારે છ વાગ્યા થી લોકો ઉમટી પડ્યા હતા જે પ્રકારે વાત કરી સવારે છ વાગ્યા થી લોકો ઉમટી પડ્યા છે હાલ જે પ્રકારે વહેલી સવારે મોર્નિંગ વોક ઇવનિંગ વોક પટેનું જે મહત્વ છે તે વધારે હોય છે સવારે છ વાગ્યા થી લોકો આવતા છે બપોરે પણ ચાર વાગ્યા થી જે લોકો છે તે આવી જતા હોય છે પરંતુ અને સોશિયલ ડિસ્ટન્સ સાથે સવારે છ થી સાંજના સાત સુધી જામનગરના હરવા ફરવાલાયક સ્થળો છે ખુલ્યા છે ખાસ કરીને લોકો પણ છે એ પેલા દિવસે મન મૂકીને અહીંગ માટે આવ્યા હતા જોગિંગ માટે આવ્યા હતા અને હાલ પણ કસરત છે તે કરી રહ્યા છે વિદાતા જીજી જી આભાર તો જેમ જોયું કે વહેલી સવારથી જ લોકો પહોંચી રહ્યા છે અમ્યુઝમેન્ટ પાર્ક હોય કે પછી અન્ય ફરવાલાયક સ્થળો હોય જ્યાં છૂટછાટ મળી છે તેનો ઉપયોગ લોકો કરી રહ્યા છે પરંતુ તેનો દુરુપયોગ ન થાય તે પણ જરૂરી છે કારણ કે કોરોના હજી પણ આપણી વચ્ચે જે ગયો નથી તેથી સાવધાની રાખવી પણ તેટલી જ જરૂરી છે અને હવે વાત આજથી ખુલેલા મંદિરોની યાત્રાધામ શામળાજી મંદિર આજથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આજથી ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી શકે છે મંદિર તેના નિયત સમય જ્યાં સવારે છ થી રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લું રહેશે કોરોનાને પગલે છેલ્લા દોઢ મહિનાથી મંદિર બંધ કરી દેવાયું હતું સરકારની ગાઈડલાઇન અનુસાર નિયમો સાથે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે એસઓપીનું પાલન અને તેનો અમલ ફરજિયાત છે ગીર સોમનાથ મહામારીની જ્યાં બીજી લહેર બાદ એકસઠ દિવસે સોમનાથ મંદિરના દર્શન માટે ભાવિકોનો પ્રવેશ ભાવિકો યુસ્ત ગાઈડલાઇનના પ્રારંભ સાથે મંદિરમાં પ્રવેશ્યા છે પ્રાતઃ આરતી બાદ ભાવિકોએ સોમનાથ દાદાને મહામારીથી વિશ્વ મુક્ત થાય તેવી પ્રાર્થના કરી મહાદેવનું મંદિર આજથી ભાવિકો માટે ખુલી રહ્યું છે ખાસ કરીને આપણા દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરને લઈ અને એકસઠ દિવસ સોમનાથ મહાદેવનું મંદિર છે તે ભાવિકોને દર્શનને લઈ અને બંધ રહ્યું હતું જો કે કહી શકાય કે એકસઠ દિવસ બાદ આજે જ્યારે મહાદેવનું મંદિર છે તે ભાવિકો માટે ખુલી રહ્યું છે ત્યારે ભાવિકો પણ મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે ખાસ જોવા જઈએ તો જે પ્રમાણે ગત વર્ષે પણ બ્યાસી દિવસ સુધી લોકડાઉનમાં મહાદેવનું મંદિર છે તે ભાવિકો માટે બંધ રહ્યું હતું ત્યારે આજ રોજ ફરી જ્યારે એકસઠ દિવસ બાદ બીજી લહેરમાં ખુલી રહ્યું છે ત્યારે ભાવિકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ચુસ્તપણે જે સરકારની ગાઈડલાઈન હોય છે જે કોરોનાની ગાઈડલાઈન હોય છે તેમનું ચુસ્તપણે પાલન કરી અને મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે તો મંદિરમાં પણ ત્રણેય પહેરની જે આરતીઓ છે તેમાં જે ભાવિકો છે તેમને દર્શન કરવા માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ બનાસકાંઠામાં બોગસ તબીબોની બહારે આવ્યા છે વધુ એક ધારાસભ્ય વાવના ધારાસભ્ય ઠાકોરે પણ ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો છે ગામડાના વિરુદ્ધ થતી કાર્યવાહી બંધ કરવાની બોગસ તબીબ વિરુદ્ધ કાર્યવાહીથી ગ્રામીણ લોકો જે છે તેમનામાં રોષ છે તેવો તર્ક તેમણે રજૂ કર્યો છે દિયોદર બાદ વાવના ધારાસભ્ય પણ બોગસ ડોક્ટરની તરફેણ કરી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સીએમએ પણ આ બાબતને લઈને કહ્યું હતું કે આ સારી વાત નથી પરંતુ જેટલા પણ બોગસ ડોક્ટર છે તેમના વિરુદ્ધ કાર્યવાહી ચોક્કસથી થશે તેમ પણ જણાવ્યું હતું તો કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય બુગલ્સ ડોક્ટરની તરફેણમાં આવ્યા છે ગેની બહેને પત્ર લખ્યો છે અને કાર્યવાહી ન થાય તેવી વિનંતી કરી છે રાજ્યમાં કેટલાક બોગસ ડોક્ટર્સે કોરોનાની મહામારીમાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો પરંતુ તંત્રની કડક કામગીરીથી કેટલાય નકલી ડોક્ટર્સ સામે કાર્યવાહી કરવામાં આવી જોકે કોંગ્રેસના ધારાસભ્ય બોગસ ડોક્ટરની તરફેણ કરતા મામલો ગરમાયો છે કોરોના કાળમાં દર્દીઓના જીવ સાથે બોગસ ડોક્ટર્સનો રાફડો ફાટ્યો પરંતુ હવે સરકારે આવા નકલી ડોક્ટર સામે કડક પગલા લેતા છેલ્લા દોઢ મહિનામાં એકસો તોતેર બોગસ તબીબોને પકડી પડાયા છે આ એવા બોગસ ડોક્ટર હતા જેઓ પાસે નહોતી કોઈ ડિગ્રી કે નહોતો કોઈ મેડિકલ ક્ષેત્રનો અનુભવ જો કે સૌના આશ્ચર્ય વચ્ચે આવા બોગસ તબીબો સામે કાર્યવાહીથી કોંગ્રેસના ધારાસભ્ય નારાજ છે દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા નકલી ડોક્ટર સામે થઈ રહેલી કાર્યવાહી અટકાવવા માટે પત્ર લખીને રજૂઆત કરી એ લોકોએ ઘણા લોકોની એવી સેવા આલી છે કે એમને જીવને જીવના જોખમે કે મહામારીમાં હા બાપ ને છોકરો અડવા તૈયાર હતો ને છોકરાને બાપ અડવા તૈયાર આવી મહામારીમાં આ ડોક્ટરો જીવના જોખમે સેવા કરી અને જેનો જીવ બચાવ્યો છે હું એમ માનું છું કે પચાસ ટકાથી વધારે લોકો આવા ડોક્ટરો જોડે દવા કરાવી અને એમનો જીવ બચાવ્યો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ દ્વારા નકલી અને બોગસ ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જોકે બોગસ ડોક્ટર્સની તરફેણમાં ઉતરેલા કોંગ્રેસના ધારાસભ્યની સરકારે કડક શબ્દોમાં નિંદા કરી છે કોઈ પણ બાબત ગેરકાયદેસર ચલાવવામાં આવશે જ નહીં નકલી ડોક્ટરો કોઈ કાળે ચલાવશું નહીં સરકાર અને કડકમાં કડક પગલાં એના ઉપર લેવાશે ને હજી લેતા રહેશું અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા બોગસ ડોક્ટર્સની તરફણ તરફેણ કેમ કરી રહ્યા છે જો આ નકલી ડોક્ટર્સની ભૂલથી કોઈ દર્દીનો જીવ જશે તો જવાબદાર કોણ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી બનાસકાંઠામાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે બે વૃદ્ધોને મૃત્યુના બે મહિના બાદ રસી અપાઈ હોવાનો મેસેજ આવ્યો લાખણીના મડાલ ગામના રાયચંદજીનું ત્રીજી એપ્રિલ અને કાનજીભાઈનું બાવીસમી એપ્રિલે મોત થયું હતું બંને વૃદ્ધોને નવ જૂને રસી અપાઈ હોવાના ગામના સરપંચના મોબાઈલમાં મેસેજ આવ્યા તંત્રની બેદરકારી કે વેક્સિનની કાળાબજારીને લઈને લોકોમાં ચર્ચા જામી છે તો આરોગ્ય વિભાગે આ મામલે મેડિકલ ઓફિસર અને કમ્પ્યુટર ઓપરેટરને નોટિસ આપીને ખુલાસો માંગ્યો છે લાખણી તાલુકાના મડાલ ગામની અંદર લોકોને સમયસર વેક્સિન મળતી નથી લોકો વેક્સિન લેવા જાય ત્યારે કહેવામાં આવે છે કે વેક્સિન આવી નથી કે પૂરતી વેક્સિનનો સ્ટોક નથી પણ ગઈકાલે જ એવા બે વ્યક્તિઓને વેક્સિનનો શિક્ષણપૂર્ણ મેસેજ મળ્યો કે જે લોકોનું આશરે બે મહિના પહેલાં મૃત્યુ થઈ ગયેલું જે લોકોના બે મહિના પહેલાં મૃત્યુ થઈ ગયેલું હોય તો એ લોકોને વેક્સિનનો શક્સેપૂર્ણનો મેસેજ એમના મોબાઈલમાં કઈ રીતે આવે જે સમાચાર આવ્યા છે કે વ્યક્તિ મૃત થઈ ગયું હતું તેના નામે વેક્સિનેશન થઈ ગયું છે તેની તપાસ કરતા લાખણી તાલુકામાં મળાલ પીએચસીમાં જે રામચંદભાઈ છે એની એવી ને એવી રામચંદભાઈ વ્યક્તિ બીજી હતી તેને વેક્સિનેશન આપવાની આપેલું હતું અને તે એન્ટ્રી કરતી વખતે શરત ચૂકતિ થયેલું છે પરંતુ શરત ચૂકતી પણ આવી ફૂલ સ્વીકારી શકાય નહીં તે માટે નોટિસ આપી છે કે તમને તમારી ફરજમાંથી છૂટા કેમ ન કરવા તમારી બેદરકારી માટે અને મહત્વના સમાચારો સાથે આગળ વધીએ તે પહેલાં હાલ રોકાઈએ એક બ્રેક માટે રાજકોટની મોદી સ્કૂલની કરવી ભારે પડી આ સ્કૂલે બે દિવસ પહેલા ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને લિવિંગ સર્ટિફિકેટ મોકલી આપતા વિવાદ સર્જાયો હતો મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ મધ્યસ્થી કરી વાલીઓને સ્કૂલના વહીવટદાર સાથે બેઠક યોજીને આ મુદ્દો ઉકેલ્યો અને મોદી સ્કૂલ દ્વારા માહી મણવર નામની વિદ્યાર્થીને ફરી પાછી સ્કૂલમાં પ્રવેશ આપવાની વાતને માન્ય રાખવામાં આવી બીજી તરફ રાજકોટ શહેરમાં વીસ જેટલી શાળા દ્વારા ફી વધારો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને મળી હતી જે મામલે તપાસ કરતા ચાર જેટલી સ્કૂલમાં ફી વધારો કરતા નોટિસ આપવામાં આવી છે જેમાં રાજકોટ શહેરની રોજરી સ્કૂલ મોદી સ્કૂલ રાધિકા સ્કૂલ અને રાજકોટ પબ્લિક સ્કૂલને નોટિસ છે તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જ્યાં આખી ફરિયાદ પહોંચી હતી જેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે અને જે પ્રકારે સ્કૂલો મનમાની કરી રહી છે તેવી પાંચ સ્કૂલોને રાજકોટમાં નોટિસ ફટકારવામાં આવી છે અમદાવાદના વસ્ત્રાલમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ગાયનિક ઓપીડી અને બાળકોની સારવાર તેમજ લેબોરેટરી ટેસ્ટ માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે ત્રીસ જેટલા બેડમાં હોસ્પિટલમાં જ્યાં રાખવામાં આવ્યા છે આવનાર સમયમાં આ હેલ્થ સેન્ટરમાં સો જેટલા બેડની પણ વ્યવસ્થા કરાશે સ્થાનિક વસ્ત્રાલ અને ઓઢવ તેમજ કૃષ્ણનગર જેવા વિસ્તારના લોકોને સારી સારવાર મળી રહેશે તો ચાર પોઈન્ટ અઠ્યોતેર કરોડના ખર્ચે આ હેલ્થ સેન્ટરના ઓપનિંગ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું સિંહે કહ્યું કે કોરોના કાળમાં લોકોએ રસીકરણ કરાવવું અત્યંત જરૂરી છે હોસ્પિટલ બેડ પૂરી ઉપલબ્ધ થતામાં સમય લાગ્યો હતો પરંતુ આ થર્ડ વેવના પહેલાં જ જે હોસ્પિટલની અંદર ઓક્સિજન બેડ વધારવા માટેનું આયોજન છે એ સાચા અર્થમાં આ વિસ્તારના લોકો માટે ઉપયોગી થશે જે સીએમએમએફ એટલે કે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર આર એસ સોઢીએ સોશિયલ પ્રોડક્ટિવિટી એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન ટોક્યો જાપાન રિજનલ એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન અવોર્ડ મળ્યો છે ડોક્ટર સોઢી જ્યાં છેલ્લા વીસ વર્ષમાં ભારતમાંથી અવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે ભારત સરકારના વાણિજ્ય અને સાથે ઉદ્યોગ મંત્રાલયના ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ હેઠળ કાર્યરત નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલે એપીઓ અવોર્ડ માટે ડોક્ટર સોઢીના નામની સર્વાનુમતે ભલામણ કરી હતી આ અવોર્ડ એવી વ્યક્તિઓને આપવામાં આવે છે કે જેમણે એશિયા પેસેફિક રિજિયનમાં ઉત્પાદકની જે ખાસ મુમેન્ટ છે તેમાં યોગદાન આપ્યું હોય અને તે એપીઓનું ચોક્કસ અર્થતંત્ર નેશનલ અવોર્ડને પાત્ર બને છે આ પ્રસંગે ડોક્ટર સોઢીએ ગુજરાતના છત્રીસ લાખ દૂધ ઉત્પાદકો વતી આ વોર્ડ સ્વીકાર્યો હતો ડોક્ટર સોઢી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ઇરમાના પ્રથમ બેચના વિદ્યાર્થી છે તેઓ વર્ષ ઓગણીસો બ્યાસીમાં ઇરમામાંથી અનુસ્નાતક પદવી મેળવ્યા બાદ અમૂલમાં જોડાયા હતા અને જૂન બે હજાર દસથી અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર પદે તેઓ ખાસ નિમણૂક પામ્યા આ વોર્ડ સ્વીકારતા તેમણે અરૂણ કુમાર ઝા આઈઆઈએસ ડિરેક્ટર જનરલ નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ ડીપીઆઈઆઈટી અને ભારત સરકારનો અવોર્ડ માટે જ્યાં મિલ્કમેનને નોમિનેટ કરવા બદલ આભાર માન્યો નેટવર્ક એટીને સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે રસીકરણ સામે જાગૃતિ લાવવા નેટવર્ક એટીન અને ફેડરલ બેંકની ખાસ પહેલ સંજીવની શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો એક્સપોર્ટ અપોલો ટ્વેન્ટી ફોર બાય સેવન નેટવર્ક એડિયન ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે રસી માટે જાગૃતિ સમર્થન આપી વધુ મજબૂત બનાવો ચાલો જાણીએ કે સંજીવનીની ગાડી હાલ કયા જિલ્લામાં અને કયા ગામમાં પહોંચી છે સંજીવની ગાડી હાલ અમૃતસરના ખલશિયાન અને ઉતારી ગામની મુલાકાત હતી મધ્યપ્રદેશના ઇન્દોરના પોટલોદ અને ખલખાલા ગામની લોકોને મુલાકાત લઈને મળ્યા તો નાસિક શહેરના ચટોરી તેમજ ચંદોરી ગામની પણ મુલાકાત લીધી ગંટુરમાં લચીપલ્લે અને કરેમપુરી ગામની મુલાકાત લીધી તો દક્ષિણ કન્નડમાં મચીના અને ચરમડી ગામની મુલાકાત લીધી હતી સંજીવ લેગાડીએ ત્યાં સુધીમાં એકસો છેતાલીસ ગામડાઓના સિત્તેર હજાર ત્રણસો લોકો સાથે મુલાકાત કરી રસી વિશે લોકોને જાગૃત કર્યા તો બુલેટિનમાં અત્યારે આટલું જ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે